ચશ્માજી ફરવા ચાલ્યા. લેખન અને રજૂઆત દ્રષ્ટિ પટેલ. એક હતા પપ્પાજી, એ સરસ મજાના ચશ્મા પહેરતા. ચશ્મા પહેરીને છાપું વાંચે, મોટી જાડી ચોપડી વાંચે, અઘરું અઘરું લખે અને પાછા એ જ ચશ્માથી નાટક જુએ ને સિનેમાય જુએ. હવે બન્યું એવું કે આટલા બધા કામથી ચશ્માજી કંટાળી ગયા. કંટાળી જાય ને, તેમને થયું મારે તે વળી કેટલું બધું કામ કરવાનું, એટલે આ બધાથી છૂટવાનો તેમણે વિચાર કર્યો. નાના અમથા ચશ્માજીને આટલું બધું કામ, આ તે કેવું. એટલે પછી એક દિવસ જ્યારે પપ્પાજીએ મોં ધોવા માટે ચશ્માજીને બાજુ પર પડેલા ટેબલ પર મૂક્યા, ત્યારે ચશ્માજીએ પોતાના વિચારને અમલમાં મૂક્યો. ફરવા ઉપડી ગયા. ચશ્માજીની સફરની શુભ શરૂઆત થઈ. બાજુના ગોખલામાં સૂતેલા ગણેશજીને વંદન કરી સારી સફર માટે શુભેચ્છા માંગી સૌ પ્રથમ બગીચામાં પધાર્યા. જુએ તો લાલ ચટક ગુલાબ ખીલ્યા છે, મંદ મંદ વહેતો પવન તાજગી આપી રહ્યો છે. પણ પેલી બાજુ જોયું તો ઘરડા માળી દાદા મહેંદીની વાળ કાપતા હતા, પણ બાપડા દાદાજીને આંખે પૂરું દેખાતું પણ ન હતું. ચશ્માજીને દુઃખ થયું, મારા વગર બિચારા આવા ગરીબોની સંભાળ કોણ રાખે. દાદાજીના હાથ પણ ધ્રુજતા હતા. ચશ્માજીને થયું લાવને દાદાજીને મદદ કરું, કેમ કે તેમણે ક્યાંક વાંચ્યું હતું કે કર ભલા તેરા હોગા ભલા, એટલે કે ભલું કરીશ તો તારું પણ ભલું જ થશે. કેટલા જ્ઞાની છે આપણા ચશ્માજી. માળી દાદાને પૂછ્યું, માળી દાદા હું આપને મદદ કરું? દાદા તો ચશ્માજીને જોઈ ખુશ ખુશ થઈ ગયા. નાક પર બરાબર ગોઠવી દીધા. પણ થોડી વાર થઈ નહીં કે ચશ્માજી કંટાળી ગયા, એટલે પછી થોડી વારે દાદાજીથી છૂટા પડ્યા કે વળી ફરવા ઉપડી ગયા. રસ્તામાં ઊંચો રંગબેરંગી પાણીનો ફુવારો જોયો, સુંદર ફૂલોવાળો મજાનો બગીચો જોયો, મોટી ડબલ ડેકર બસો જોઈ, મોટા રંગબેરંગી જાહેર ખબરના પાટિયા જોયા, સરસરતી લાંબી મોટરો જોઈ. વાહ ભાઈ વાહ, ચશ્માજી તો ખુશ થઈ ગયા. ઠંડી ઠંડી હવામાં તેમને તાન ચડી ગયું. વળી પાછા એક જગ્યાએ ચશ્માજી અટકી ગયા. ટગુમગુ ચાલતા એક દાદીમાં જતા હતા. ચશ્માજી તો દયાળુ હતા, તરત દાદીમાની મદદે ગયા ને અકસ્માતમાંથી તેમને બચાવી લીધા. દાદીમાં ધીરે ધીરે હાશ કરતા ઘરે ગયા ને ઘેર જઈને ચશ્માજીને આરામ કરવા માટે મોકો આપ્યો. પણ ચશ્માજી તો જરાય આળસુ નહીં, ફરવાને મદદ કરવા નીકળી પડ્યા. એ દિવસ દરમિયાન ચશ્માજીએ બહુ સારા કામ કર્યા ને મજા કરી. નવું નવું જોયું ને જાણ્યું. છેવટે રાત પડી. સુમધુર આરતીના સુર રેલાતા હતા. ચશ્માજીએ ભગવાનને પ્રણામ કર્યા ને સારું જીવન જીવવાના આશીર્વાદ લીધા. કેવા દયાળુ ચશ્માજી, સૌને મદદ કરતાજી, ભલું સૌનું કરતાજી, તોય નલેશ અભિમાનજી. બધાને મદદ કરતા ચશ્માજી નવું નવું જાણતા અને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરતા. તેમણે ક્યાંક વાંચ્યું હતું કે દીનાંતે તો સકલ નિજ આપી ઝરી જવું. એ તો ફૂલ માટેની વાત હતી. ચશ્માજી પોતાના માટે કહે, જીવનાંતે તો સકલ નિજ આપી ઘરી જવું. ચશ્માજી હવે વૃદ્ધ થવા આવ્યા હતા. બધાને મદદ કરીને શરીર સાવ લેવાઈ ગયું હતું. બધા તેમને દયાળુ ચશ્માજી કહેતા. એક દિવસ ચશ્માજીને પપ્પાજી યાદ આવ્યા. કેટલો બધો વખત થઈ ગયો પપ્પાજીને મળે. ચશ્માજી થોડા કામમાંથી ફ્રી થયા ને નીકળી પડ્યા પપ્પાજીને મદદ કરવા. આવીને પેલા ટેબલ પર ગોઠવાઈ ગયા. થોડી વારે પપ્પાજીનું ધ્યાન ટેબલ પર ગયું ને ચશ્માજીને જોઈને ખુશ થયા. હાથમાં લીધા પણ મોઢું બગડી ગયું. ચશ્માજી તો બધાને મદદ કરીને સાવ તૂટું તૂટું થઈ ગયા હતા.